खेडूत मित्रों, आप दिवेला वाया हो गुजराती में एरंडा एरंडा वाया हो बीटी कपास हो मरचा हो आवो लोबट समय नो पाक जे हो बराबर तो अगर एरंडा में जो तब एरंडा वाया हो तो एम चील भरेलो ने घणो बधो निकले गाल्लानी अंदर निकले छे बराबर एने आपणे दाड़िया करीए तो पण ए मोगा पड़े बराबर एना माटे दवा आ लीजिए बराबर शांतिथी सांभळजो ने हा मित्रों हाथ जोड़ीने कहूँ छूँ कि आप मारी चेनल तमे सब्सक्राइब करजो अने लाइक पड़ाजो तो बधा वीडियो तमने बतावतो रहीश बराबर तो खेडूत मित्र एरंडा में खड़ थे एरंडा अपना माथा जेटला हो नीचे बहुज खड़ हो बहुज खड़ तो तमारे शू करवानुं छे सस्ता में पती जाए बधु खड़ बरी जाए बराबर जे तमे ग्राबोक जोनना नामनी दवा आवे छे कदाच तमे जाणी शकशो बराबर જોઈ આ બીજી કંપનીની છે પણ યાદ રાખવાનું તમારી ભાષામાં ગ્રામોક જણ અમારા એગ્રોવાળાની ભાષામાં અમે કહીએ પેરાકોટ ચોવી હશે બરાબર ઘાસ બાળવાની તમે ચોવી હશે અને પેલી જે કીધી દવા ઘાસ બાળવાની બરાબર એ પંપમાં ગ્રામોક જણ 60 થી 70 ગ્રામ નાખવાની પંપે બરાબર એરંડા ઉપર પડે ને બરાબર અને અમુક નીચે પત્તા ઉપર કોક પડી જાય કદાચ એરંડાના કોઈ પત્તા ઉપર તો પત્તું બળી જશે પણ એરંડો બળશે નહીં પણ દવા છાંટવાની એક કેપ ચડાવવાનો ટોપા જેવું બરાબર અને બેના ગાલ્લાના વચ્ચે તમારે 70 ml ભરી અને મેં કીધું ગ્રામોક જોન પેરાકોટ ચોવી હશે એ છાંટવાની એરંડાના થડમાં કોઈ નુકસાન થતું નથી બરાબર અને એરંડા ઉપર પડવી જોઈએ નહીં લગભગ આ તો બધા હોશિયાર જ હોય છે કે આગળ કેપ ચડાયેલી હોય એટલે મેડ્યું જ જવાનું વચ્ચે વચ્ચે પંપ લઈને બરાબર ફુવારો મારતું જ રહેવાનું આમાં ફુવારો થોડો નીચો રાખવાનો અને મારતું જ રહેવાનું બરાબર એ રીતે તમે એરંડામાં એક જ વાર પેરાકોટ 24 ml આપશો આ રીએ પંપ 60 થી 70 ml બરાબર તો તમારા એરંડા ચોથા દિવસે જોવા જશો તો એક પણ નિંદામણ એરાની અંદર ગમે એવો તમારો ચીલ ભરેલો હશે કોઈ પણ પાક હોય અને હા ઢેચણ જેવડું ખડ હોય કે નહીં કહેતા કે ઢેચણ જેવડું ખડ થઈ ગયું હોય 2 ફૂટનું 3 એક ફૂટનું થયું 2 ઇંચનું થઈ ગયું હોય એ એરંડાના થડમાં છાંટવાથી અને અંદર વચ્ચેના ગાલ્લામાં છાંટવાથી ટોટલ સંપૂર્ણ ઘાસ બળી જશે સંપૂર્ણ એરંડાને કોઈ નુકસાન થશે એમ નહીં પણ કાળજી એ એરંડા ઉપર છાંટવાની નહીં બરાબર ને તમારા હાવ સસ્તા પૈસામાં એરંડા ચોખા હવે આપણે વાત કરીએ બીટી કપાસ એ મોડો પાકતો પાક છે બરાબર તો બીટીમાં ને તો તમારા બીટીની અંદર પણ જો નિંદામણ ઉગ્યું હોય વધારે અતિશય તો ખબર પણ ગભરાવાની જરૂર નહીં એમાં પણ પેરાકોટ 24 ml ગ્રામુક જણ 60 ml ભરી અને નીચી નળી રાખી અને કપાસના બે ગાલ્લા વચ્ચે પારી ઉપર છંટાય તો પણ એરંડા બળતા અરે કપાસને કોઈ નુકસાન થતું નથી ખાલી આપણે ધ્યાન એ રાખવાનું છે કે કપાસ ઉપર પડવી જોઈએ નહીં નીચી નળી રાખીને જમીન ઉપર જ દવા પડવી જોઈએ અને કપાસમાં
થડ અથવા તો એરંડાનું થડ, એને કોઈ આ દવા કોઈ સાઈડ ઇફેક્ટ કરતી નથી, બરાબર. અને તમારું ખેતર તદ્દન સસ્તા ભાવે એકદમ બાળિયા કરતાં વ્યાજબી ભાવમાં પતી જાય. અને કોઈ એમ કે આ ઘાસથી બધું બળી જાય, હા આ ઘાસથી ટોટલ ખાનું બર, જો તમે પાક ઉપર છોટો પાક પણ બળી જાય, બરાબર. પણ પાક ઉપર આ દવાની કોઈ ગંધ કે સ્મેલ એવી નહીં કે તમે પાટલામાં છોટતા હોય અને એરંડાના અસર થાય એવી આ દવા નહીં, આ ઘુલનશીલ છે, બરાબર. અને થડમાં થડ નેચી નડી રાખીને થડમાં 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 બધે છાંટી દેવાની કપાસમાં. તમારો કપાસ ત્રીજા દિવસે ચોખ્ખો, મેં આગળ જેમ કીધું ને એરંડામાં એ રીતે તમારો ચોખ્ખો. પછી કોઈ પણ બીજો પાક કે તમે મરચાં વાયા અને મરચાંમાં આવડાવડા થયા હોય માથોડું અને એની અંદર કોઈ ઘૂઘરી નેકળી હોય, ચીલ નેકળી હોય, ગમે તે કોઈ વસ્તુ નેકળી હોય, બરાબર, તો એના માટે પણ આ ગ્રામોક્ઝોન પેરાકોટ 24 SL, યાદ રાખજો, ના સમજો ને પડે તો બે વાર જોજો વિડીયો. પેરાકોટ 24 SL પંપમાં 60 ml ભરી અને મરચાંના થડમાં નીચું રહાવ રાખી મરચાં ઉપર પડે નહીં એ રીતે તમારે નીચે છાંટી જવાની ગ્રામકજન 24 SL, બરાબર. આમ તો દવા ગ્રામકજન નામની ઘણી બધી દવા આવે છે, ગ્રામકજન ખેડૂતના મનમાં એ જો થઈ ગયું છે કે ભાઈ ખાલું બારવાન દવા ચઈ એટલે ગ્રામકજન જ માગે ખેડૂત પ્રખ્યાત છે. પાલે બિસ્કીટ જેવું તમે કોઈ પણ છોકરાને પૈસા આપીને તમે મોકલો કે જ્યાં બિસ્કીટનું પેકેટ લેતો હોય એ છોકરો શું કરે છે, સીધું પાલે જ માગે કે પાલેનું પેકેટ આવો. પાલેનું પેકેટ તો મંગાવ્યું હોતું જ નહીં પણ છોકરાને 5 રૂપિયા આપીને બિસ્કીટ લેવા મોકલશે તો પાલે લઈને જ આવીએ. એટલે એ રીતે આ એ બ્રાન્ડ છે, એ રીતે ખેડૂતોના સમજણમાં ગ્રામકજન નામની દવાનું ભૂસું છે એટલે આપણે ગ્રામકજન જ એને આપણે કહીએ છીએ, બરાબર. કે મરચાંમાં પણ ખાસ ધ્યાન રાખી અને છાંટવાનું, બરાબર. અને હા બધું પતી જાય ખેડૂત મિત્રો કે મરચાંમાં છાંટો તો ખળબળી જાય, એરંડામાં ગમે એવડા એરંડા મોથોડું જેવડા હોય ને અને વચ્ચે દવા છાંટો ને તો ઢેંચણો અમુક ખળ પણ બળી જાય, મરચાંમાં બળી જાય, કપાસમાં બળી જાય. ઉપર છાંટવાનું નહીં, થડમાં નીચી નડી રાખીને છાંટવાનું. મારી 100% ગેરંટી અને કમેન્ટ પણ કરજો આ દવા છોટ્યા પછી કેવું રિઝલ્ટ આવે છે એ તમે તમારી મેળે જોઈ લેજો, બરાબર. ધન્યવાદ. ના મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, આવા વિડીયો હું આગળ મૂકતો રહીશ, બરાબર. ધન્યવાદ.